વન લાઈન જોક કહેવાય, એક એક લાઈનના જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા, ઇન્ટેલિજન્ટ જોક કહેવાય, વન લાઈન જોક. એક ભાઈ કહેતો તો આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો. સ્વામીજી ઇન્ટેલિજન્ટ જોક કેને કહેવાય, 3 વર્ષ પહેલાં અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા, જિંગપિંગ એમનું નામ હતું. 2 દિવસ રોકાણ હતા અમદાવાદ, જિંગપિંગ ચાઇનાના પ્રમુખ. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, હવે ઓરિજિનલ ક્યારે આવશે? તારો બાપ ઓરિજિનલ છે? ભાઈ ભાઈ ઇન્ટેલિજન્ટ જોક. મંદિરના પૂજારી દવાખાને ગયા, ડોક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો, ઝાડા થઈ ગયા છે. ડોક્ટર ગોળી આપી, મટી જશે. પૂજારીજી કે કાંઈ પરેજી રાખવાની તો અઠવાડિયું શંખ ન વગાડતા. હું તમારી સમજણ પણ આજે મારા માટે સોનેરી અવસર તો એ છે કે પૂજ્ય સંતો પણ મને સાંભળે છે. મારા આશયના પુષ્પ સંતોના ચરણોમાં મૂકવા માટેનો આજ મને રૂડો અવસર મળ્યો છે. કોઈ કલાકારી માવતર બતાવવાની નથી, આજે મારા શબ્દો પાવન કરવાનો મને અવસર મળ્યો છે. કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય, કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય, આપણા પોતાના ઘેરે પગલા કરે તો આપણું અહોભાગ્ય. કોઈ સંત આપણે યાદ કરે તો એ આપણું સૌભાગ્ય. આજ હવારમાં આપને સ્વામીજી યાદ કરતા હતા, આપણું સૌભાગ્ય. ખુદ સંત થવું એ તો મહાભાગ્ય, પણ આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય. આવા સંતો મળ્યા પછી આપણામાં સુધારો ન થાય તો એ આપણું દુર્ભાગ્ય. હે, કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય, ઘેરે પગલા કરે તો અહોભાગ્ય, સંત યાદ કરે તો સૌભાગ્ય, ખુદ સંત થવું એ મહાભાગ્ય, પણ આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ દુર્ભાગ્ય. એક ભાઈ મને હમણાં કહેતો હતો, કાર્યક્રમ ન હોય ત્યારે તમે શું કરો? મારો બીજો વિષય જ્યોતિષનો છે. કાયદેસર બનારસ કાશીમાં 2.5 વર્ષ જ્યોતિષનું સ્વામીજી હું ભણેલો છું. મને મારી જન્મ પત્રિકા જોઈ દો. મેં ખાવ નવરો બેઠો, લઈ આવ જા. હળીકાળ તો પત્રિકા લઈને આવ્યો. મેં કીધું ચંપકભાઈ નામ છે? મને કે હા. મહેતા અટક છે? મને કે હા. જબરું જ્યોતિષ તમારું? ભાઈ બનારસનો ભણેલો બ્રાહ્મણ છું. મેં કીધું ધર્મપતિનું નામ મધુકાંતા છે? મધુ. મને કે હા. મેં કીધું સંતાનમાં 2 દીકરી ને 2 દીકરા? મને કે હા. મોટી 2 દીકરી, નાના 2 દીકરા? એ ખબર પડી ગઈ. મેં કીધું બનારસનો ભણેલો બ્રાહ્મણ. મેં કીધું દીકરીનું નામ નૂતન અને વર્ષા? મને કે હા. દીકરાનું નામ અભય અને નંદન? નૂતન વર્ષાભિનંદન. મને કે હા. મેં કીધું ગયા શનિવારે 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ લેવો તો? ગયા શનિવારે 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ લેવો તો? મને એ ખબર પડી ગઈ. મેં કીધું આ રેશનિંગ કાર્ડ લઈને આવ્યો ભાઈ. અને સ્વામીજી મજા, મને આનંદ તો એવી આવ્યો કે આમ છોકરા ડોલતા ડોલતા જે મસ્તીના કીર્તન કરતા હતા ને, એ દ્રશ્ય મેં જોયું ને, સ્વામીજી અંતરથી બહુ રાજી થયો, બહુ એટલે બહુ રાજી થયો એમ. અને છેલ્લે સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન કરાવતા હતા ઓલા ભાઈ સાહેબ, શું મીઠો સ્વર હતો, અને એમાં તબલાની તો ભાઈ ભાઈ
બહુ બહુ આમ એ જે મહેનત કરી છોકરાએ, દોઢની મોટર અઢીનું કામ કરી ગયો આમ, એ જે જપન બોલાવી એને બહુ રાજી થયો બાપ, બહુ રાજી થયો. જેને સંગીત વરેલું છે ને એને તો અંતરથી આશીર્વાદ, ધન્યવાદ. તો દાદો ટાઈમ નથી લો, બે ત્રણ વાતો કરી લઉં એટલે 9 વાગી જાય અહીંથી. સર આજે ટ્યુશનમાં જાઉં ને પાછા 9 વાગે? હા એ મને ખબર છે. એ સાંભળો તો મૂળ વાત ઉપર જઈએ. આપણે આપણે પ્લેનમાં બેસવાનું થાય, પ્લેનમાં રાજકોટથી મુંબઈ કે રાજકોટથી અમદાવાદ કે અમદાવાદ લંડન, મુંબઈ દિલ્હી અમેરિકા, પ્લેનમાં બેસીએ એટલે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે. સાંભળજો, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ ફ્લાઇટ નંબર SG402, ધ રિક્વેસ્ટ ટેક ધ સિક્યુરિટી ગેટ નંબર 2. થેન્ક યુ. જે પ્લેનમાં બેઠા હોય એને જ આ વાતનો અહેસાસ થાય. પ્લેનમાં અંદર ચડી ગયા પછી પાછા ઇંગ્લિશમાં બોલે, અંગ્રેજીમાં બોલે, પછી ઇન્ડિયન એર તો પ્લેન હોય ને ભારતનું તો હિન્દીમાં બોલે. હું રાજકોટથી મુંબઈ જતો તો સ્વામીજી ઇન્ડિયન એરલાઇન્સમાં ઇંગ્લિશમાં ન સમજાણું, હિન્દીમાં સમજાણું, કૃપયા ધ્યાન દે, એવું બીજું બીજું બોલે. અઠવાડિયું હા ભરીએ તો ડાયાબિટીસ થઈ જાય. કૃપયા ધ્યાન દે, સબ સબ પેસેન્જર અપની સીટ પે બેઠ જઈએ, સબ પેસેન્જર અપની સીટ બેઠ બાંધ લીજે. પછી બહાર નીકળે કે દો દ્વાર પીછે હે, દો દ્વાર બીચ મેં હે, દો દ્વાર આગે હે, ઉસકે આગે હરિદ્વાર હે. પછી હરિદ્વાર જ આવે ને. કોક વાર અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહીજો, અમદાવાદનું કાલુપુર, એનું એનાઉન્સમેન્ટ સાંભળજો, પછી મને યાદ કરજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુ મેં દાદા હા તો મને કે હું દેવાનું કહે છે, મેં કોઈ આઈટમ સાનો મૂનો રે, ધ્યાન દેવાનું કહે. કૃપયા ધ્યાન દે, બોમ્બે સે ચલકર ઓખા જાને વાલા 19005 ડાઉન સૌરાષ્ટ્ર મેલ, એક નંબર કે પ્લેટફોર્મ પે આની કી તૈયારી મેં હે. અમદાવાદ થી બોમ્બે જાને વાલી કર્ણાવતી 4 નંબર કે પ્લેટફોર્મ પર 4:55 મિનિટ મેં છૂટેગી. પાણી વાલે સભી ભીજતી રાજધાની મેં પાણી ભરે, રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો. પેલો જેલર સાહેબ આ માથે હાથ દઈને બેઠો, મેં કહું સાહેબ આવો બધો સારો કાર્યક્રમ છે જેલમાં ને આમ ટેન્શનમાં કેમ રાજી થાવ? મને કે 15 દિવસ પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ. શેની? બધા કેદીઓએ ભેગા થઈને મહાભારતનું નાટક ભજ્યું જેલમાં. મેં કહું સારું કહેવાય કેદીઓને ધાર્મિક સંસ્કાર. મને કે ધૂળ સંસ્કાર આવે? મેં કા? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, હજી નથી આવ્યા. દેખો એ તો ગયા, હવે ગોતવા જતો જ દો. હાસ્ય ક્યાં મળે છે જુઓ, કહેવાનો મતલબ મારો ઇન્ટેલિજન્ટ જોક. એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડાને મોટું આ નીકળો અને ફરીને બેઠો. દેખો ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો કાલે. મારું ગામ દ્વારકા. દ્વારકા બધા યાત્રા કરવા માટે આવે ને એટલે ગોમતી નદીમાં સ્નાન કરી પવિત્ર થઈને પછી મંદિરમાં દર્શન કરવા જવાનો નિયમ છે. બહેનો ગોમતી નદીમાં સ્નાન કરી એક લોટો પાણી રેડે, ગોમતીમાં નાહ્યા, નર્મદામાં નાહ્યા, તાપીમાં નાહ્યા, ગંગામાં નાહ્યા, જમનામ નાહ્યા, સરયુમાં નાહ્યા, બ્રહ્મપુત્રમ નાહ્યા, વિશ્વામિત્રીમ નાહ્યા, વાત્રકમાં નાહ્યા, અંબિકામાં નાહ્યા, રૂપેણમાં નાહ્યા, મહીસાગરમાં નાહ્યા, ભાદરમાં નાહ્યા, શેત્રુંજીમાં નાહ્યા. દરેક નદીને પુન મળે. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાહ્યા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાહ્યા,
રજનીકાંત સ્વરૂપમાં નાયા, યુરિયાકાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની મધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી, ડોલને ડબલા લઈને આંટા મારે છે. ક્યારે કોણ નવરાવી જાય કાંઈ નક્કી નહીં. ભગવાને કંઈક દીધા જેવા હોય ને, બનાવ્યા હોય ને, તો સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા હોય, નાહી લેજો, નાહવા જેવું ઠેકાણું છે ભાઈ.